દેવની સ્ત્રીઓને ગર્ભ રહે ને તે દેવોને ગર્ભ રહી ગયો. વિચાર કરો, આ પ્રમાણે છે. શ્રીમદ ભાગવતમાં પણ આવી એક કથા આવે હે ને, યુવનાશ્વને માંધાતાની, એની કથા આવી જ છે કે પુત્ર પ્રાપ્તિ માટે જે યજ્ઞ કર્યો, યજ્ઞ નારાયણ પ્રસન્ન થઈને જે ચરુ આપ્યો ને, એ ચરુ સ્ત્રીએ મૂકી દીધો, એ ચરુ સ્ત્રીએ ના ખાધું ને ચરુ ભૂલથી યુવનાશ્વ ખાઈ ગયા. હવે ચરુ ખાધો એટલે બાળક થાય કે ના થાય? ગર્ભમાં બાળક ની સ્થાપના થઈ ગઈ. આવું કરવું શું? એટલે બધા દેવો બધાએ પ્રાર્થના કરી, ત્યારે કહ્યું કે તમે એનું પેટ ચીરો એટલે એના પેટમાંથી બાળક જન્મ લેશે. આ પ્રમાણે કહ્યું એટલે યુવનાશનું જ્યારે પેટ ચીરવામાં આવ્યું અને એમાંથી બાળક જીવતું નીકળ્યું. અને હવે એ બાળક જ્યારે જીવતું નીકળ્યું એટલે પછી કરવું શું? ત્યારે કહ્યું કે આ બાળક તો છે જ, પણ હવે લાલન પાલન પોષણ કરશે કોણ? ત્યારે ઇન્દ્ર મહારાજા એને કહેવા લાગ્યા કે એનું પોષણ હું કરીશ, પણ સ્તનપાન તો કોઈ કરાવવું જોઈએ ને. ત્યારે કહ્યું કે મારી તરસ નહીં, જે છે એના મુખમાં મૂકીશ એટલે પોષણ મળશે, એટલે મને ધાવશે એવું કહ્યું ઇન્દ્રએ. એટલે એના નામ પડ્યું માનધાતા, માનધાતા એવું નામ પડ્યું. આવી કથા ભાગવતમાં પણ છે. દેવોના પેટમાં ગર્ભ રહી ગયો અને એ પીડાથી બધા દેવો દુઃખી થઈ શંકર ભગવાન પાસે આવ્યા અને પ્રાર્થના કરી અને પોતાનું દુઃખ સંભળાવ્યું. ત્યારે ભગવાન પ્રસન્ન થઈને કહ્યા કે તમે તમારું દુઃખ સંભળાવ્યું, હું તમારા પર પ્રસન્ન છું, પણ તમે ચિંતા કરશો નહીં, તમે ઉલટી કરી દો, ઉલટી કરો અને એને કાઢી નાખો. એવું કહ્યું. બધા દેવતાઓએ પણ ઉલટી કરી અને એ ગર્ભ બહાર કાઢી દીધો. પછી એક જે બહાર કાઢી દીધો અને પછી અગ્નિને કહ્યું કે હવે તમે મારી શક્તિને ભક્ષણ કરીને સારું નથી કર્યું, હવે તમે એ શક્તિ કોઈ સ્ત્રીને યોનિમાં સ્થાપિત કરો અને એના પર હે નારદ સલાહ આપી કે માઘ મહિનામાં જે સ્ત્રી પ્રયાગમાં સ્નાન કરવામાં આવે, મહા મહિનામાં સ્નાન કરવા આવે, એના દેહમાં આ ગર્ભને સ્થાપિત કરી દેવું જોઈએ. આ પ્રમાણે કહ્યું. તમારા કહેવા અનુસાર અગ્નિ મહા મહિનામાં પ્રાતઃકાળમાં જઈ પ્રજ્વલિત થઈ ગયા અને ત્યાં બીજું કોઈ ન આવ્યું, પણ સપ્તર્ષિઓની પત્નીઓ સ્નાન કરવા માટે ત્યાં આવી. અને આ માઘ મહિનામાં સાતમાંથી છ સ્ત્રીઓને ઠંડીથી થરી ગઈ અને તે અગ્નિની જ્વાલા સમીપ ગઈ અને તાપવા લાગી, ત્યારે એમના રૂવાટામાં થઈ અને એ શક્તિ એમના શરીરમાં સ્થાપિત થઈ, એમના શરીરમાં સ્થાપિત થઈ. પછી એ બધી સ્ત્રીઓને ગર્ભ રહી ગયો, સ્ત્રીઓને ગર્ભ રહી ગયો એટલે એમના પતિઓએ એમનો ત્યાગ કર્યો કે તમને ગર્ભ રહ્યો કઈથી, એટલે ત્યાગ કરીને કહ્યું. પછી બધાએ બધી સ્ત્રીઓ હિમાલયમાં જાય છે, ત્યાં તપશ્ચર્યા કરવા લાગી અને એ શક્તિ સહન ન થવાથી ત્યાં ત્યાગી દીધું અને એ ગર્ભ હિમાલયે ગંગામાં પધરાવી દીધો. આ કાર્તિકેયના જન્મની કથા છે, સાંભળજો બધા ચા પીતા પીતા. હા, ગંગામાં નાખી દીધું હે ને. ગંગાએ પણ સહન ન થતા એક વનમાં એક ગર્ભને પ્રસ્થાપિત કરી દીધો અને એનાથી એક પરમ રમણીય સુંદર બાળક ઉત્પન્ન થયું અને છ સ્ત્રીઓના કારણે ગર્ભ હતું એટલે એને એક નહીં, બે નહીં, પણ છ મુખ હતા. અહીંયા લખ્યું છે કે ગંગા છોડે સરકંડ ઝુંડા, ગંગા છોડે સરકંડ ગંગા, તહાં બયે બાલક વીરવંડા, તહાં બયે બાલક વીરવંડા, તહાં બયે બાલક વીરવંડા, તહાં બયે બાલક અને ત્યાં એક રમણીય સુંદર બાળક ઉત્પન્ન થયો. એના છ મુખ હતા. એના પેદા થતા જ શિવ અને પાર્વતીને ખૂબ આનંદની અનુભૂતિ થઈ. ત્રણે ત્રણ લોકમાં મંગલ ઘોષ થયો છે અને શિવજી અને પાર્વતી ત્યાં પહોંચ્યા તો એ બાળક પર ફૂલોની વર્ષા થવા લાગી.
देवताओं ने खूब आनंद प्राप्त थयो। आकाश में दुंदियों वागवा लगी, दैत्यों ने मंगल चिन्हो दैत्यों ने अमंगल चिन्हो दिखावा लग्या। तेरे ब्रह्मा जी बोलिया, एना पछी नारद हांबड़ के महर्षि विश्वामित्र त्यां आव्या अने कुमारे एमना पुरोहित बनवा बनाव्या अने कह्युं के तमे मारा नामकरण संस्कार करो। आ गुप्त रहस्यने कोईनी पासे प्रकट न करता आ सांभळी विश्वामित्रीए एमना नामकरण संस्कार कर्या अने एमनुं नाम कार्तिकेय एवुं पाड्युं। कार्तिकेयनो जन्म थयो कया दिवसे? शुक्ल पक्ष मार्ग शीर्षष्ठी दीना, शुक्ल पक्ष मार्ग शीर्षष्ठी दीना, कार्तिकेय प्रभु देह धरी लीना, कार्तिकेय प्रभु प्रभु देह धरी लेन्हा, नमः शिवाय नमः शिवाय। અને કાર્તિકે એવું નામ પાડ્યું, નામકરણ સંસ્કાર થયા છે। પછી કાર્તિકેયને ઉત્તમ જ્ઞાન પ્રદાન કર્યું। શ્વેત નામના એક ઋષિ ત્યાં આવ્યા, એમણે કુમારને સ્નેહથી આલિંગન ચુંબન કર્યું અને એમને શક્તિ અને બધા અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા અને એ કુમારને લઈ ક્રૌંચ નામના પર્વતના શિખર પર ચડી ગયા અને સ્વર્ગમાં જઈ એમને 6 કૃતિકાઓ મળી। એમને કાર્તિકેયને સ્નેહપૂર્વક સ્તનપાન કરાવવામાં આવ્યું અને એ પ્રેમપૂર્વક એમનું લાલન પાલન કર્યું અને આ 6 સ્ત્રીઓની લાલન પાલન કર્યું। ષડ માતા કો માતૃ સુખ દિન્હા, આ 6 માતાએ એનું લાલન પાલન કર્યું, 6 મુખતા, એટલે એક નામ એનું ષડાનન પણ કહેવાય। બીજી તરફ પાર્વતીએ શિવજીના એમના સ્ખલિત થયેલા શક્તિ વિશે પૂછતા સભામાં સૌએ માહિતી આપી। અંતે કૃતિકાઓ એને 6 કૃતિકાઓ એને ઉછેરે છે એમ જણાવ્યું ત્યારે શિવજીએ વીરભદ્ર નંદિકેશ્વર વગેરે બધા ગણોને કહ્યું અને કૃતિકાને ઘરે મોકલ્યા અને કૃતિકાને ઘરને ઘેરાવ કરાવ્યો। કૃતિકાએ પોતાના ઘરની ચારે બાજુના આવતા ગણને જોઈ આકુળ વ્યાકુળ થઈ પોતાના પુત્ર સમક્ષ ચિંતા કરવા લાગી। ત્યારે કાર્તિકેય ચિંતા નહીં કરવાનું જણાવ્યું, તમે ચિંતા કરશો નહીં। કાર્તિકેયને ઘરની બહાર આવતા જોઈ નંદિકેશ્વર કહ્યું કે હે ભાઈ, હે માતાઓ, અમને શિવજીએ તમારી પાસે મોકલ્યા છે કારણ કે તમે શિવજીના પુત્ર છો અને કૈલાસ પર બધા દેવો એકઠા થયા અને તમારી રાહ જોઈ રહ્યા છે, એ દેવોનું કાર્ય પૂર્ણ કરવા માટે તમે પ્રગટ થયા છો અને તમારે હાથે જ તારકાસુર નામના રાક્ષસનો વધ થવાનો છે, એથી બધા દેવો તમને દેવોના સેનાપતિ બનાવવાની ઈચ્છા રાખે છે, તો તમે ત્યાં પધારો। એમ વિશ્વનો આરંભ કરનાર ઈશ્વર રૂપ છો, તમે અનેક ગુણના સાગર છો, એથી આ માતૃક તમને સાચવવા માટે સમર્થ નથી, માટે તમે હવે અમારી સાથે ચાલો, આ પ્રમાણે કહ્યું છે। ત્યારે કાર્તિકેય પણ પોતાની માતાઓને સાંત્વન આપીને રુદ્રદેવના ઘર તરફ આવ્યા અને કાર્તિકેયના આગમનના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા। ત્યારે ભગવાન સદાશિવ પાર્વતીને પણ પ્રસન્નતા અનુભવી અને ચારે બાજુ પુષ્પોની તોરણ ટીંગાડ્યા, વાજિંત્રોના સૂર રહેવા લાગ્યા, શંખધ્વનિ થવા લાગ્યો, દેવપત્નીઓ સાથે પાર્વતી એમનું ભવ્ય અને યોગ્ય સ્વાગત કર્યું। કાર્તિકેય માતા અને પિતાને પ્રણામ કરીને ભેટી પડ્યા। સદાશિવે વેદ મંત્રનો ઉચ્ચાર સાથે સભા મંડપમાં ગોઠવાયેલા રત્ન જડી સિંહાસન પર બેસાડવામાં આવ્યા અને દેવર્ષિઓને તીર્થોના જળનો છંડકાવ કર્યો, મંત્રોચ્ચાર કર્યા અને દેવોએ એમને ઉત્તમ પ્રકારની ભેટ સોગાટો આપી અને સદાશિવ ભગવાન કુમાર એટલે કે કાર્તિકેયને પ્રગટ થયા અને ફક્ત 6 દિવસ થયા હતા, છતાં શંકર ભગવાનની કૃપાથી એમને સર્વ
અસ્ત્ર શસ્ત્ર બધી વિદ્યાઓનું એને જ્ઞાન પ્રાપ્ત કરાવી લીધું અને એ યુવાન દેખાવા લાગ્યો. અને દેવોએ સદાશિવ પાસે તારકાસુરના વધ માટે કાર્તિકેયની માગણી કરી. શંકર ભગવાને એ કાર્તિકેયને પોતાનો પુત્ર દેવોને સોંપ્યો અને બધા દેવોએ ભેગા થઈ અને કાર્તિકેયને પોતાનો સેનાપતિ બનાવી દીધો. કાર્તિકેય એ પણ બ્રહ્મચારી જ છે ભાઈ, હેને? કાર્તિકેય બ્રહ્મચારી છે. કાર્તિકેયનું બ્રહ્મચર્ય કેવું છે? આમ તો શંકરે ભગવાનનો આપણે પહેલે બીજે દિવસે ચર્ચા કરી હતી કે શિવ પરિવાર અને એના દેવોનું, અને કાલે પરમ દિવસ કાલે મનોજભાઈ આવ્યા એમને પણ કહ્યું શિવ પરિવારના બધા દેવોનું વર્ણન સંભળાવ્યું અમને, પણ એમાં કાર્તિકેયનો ઉલ્લેખ નહીં કર્યો. કરે તો કાર્તિકે તો ભગવાનનો સગ્ગો દીકરો છે, છતાં પણ મંદિરમાં કેમ નથી? હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તો કાર્તિકેય એ બ્રહ્મચર્યનું પ્રતીક છે. હનુમાન દાદા પણ બ્રહ્મચર્યનું પ્રતીક છે. પણ કાર્તિકેયનું જે બ્રહ્મચર્ય જે છે એ ઉગ્ર બ્રહ્મચર્ય છે, અને હનુમાનજીનું જે બ્રહ્મચર્ય છે એ શાંત બ્રહ્મચર્ય છે. અને અતિશય ઉગ્ર બ્રહ્મચર્ય હોય ને એની ઉપાસના આપણાથી કરાય નહીં. પહેલાના જમાનામાં એવું જ હતું કે હનુમાનજીની જગ્યાએ કાર્તિકેયને બેસાડવામાં આવતા, અને બધી સ્ત્રીઓ જ્યારે કાર્તિકેયને નમસ્કાર કરીને પૂજા જ્યારે કરે ને તો સ્ત્રીઓને વંધ્યત્વ પ્રાપ્ત થતું હતું, એટલા માટે એમની જગ્યાએ હનુમાનજીને ત્યાં બેસાડવામાં આવે છે. કારણ કે કાર્તિકેય એમનો ઉગ્ર બ્રહ્મ, વિચાર કરો, એ તો ઉગ્ર હોય, એમના શિષ્યો પણ કેટલા ઉગ્ર હોય વિચાર કરો. એક મુલતાન નામનો પ્રદેશ છે, પાકિસ્તાનમાં આવ્યો પ્રદેશ મુલતાન, અને ત્યાં એક કેશવગીરી નામના એક મહારાજ થઈ ગયા. કેશવગીરી કાર્તિકેયના ભક્ત હતા, કાર્તિકેયની ઉપાસના કરે. આપણે બધા ગણપતિની ઉપાસના કરીએ, કોઈ શંકરની કરે આ બધાની, પણ કોઈ કાર્તિકેયની ઉપાસના કરે ખરા? પણ એ કેશવગીરી મહારાજ કાર્તિકેયના ઉપાસક હતા, બહુ સિદ્ધ પુરુષ હતા, પોતાની મસ્તીમાં જ મસ્ત રહેતા હતા. હવે એ પ્રદેશના એક મુસ્લિમ રાજા અને રાજાનો એકનો એક દીકરો ગુજરી ગયો, એટલે બધા ત્યાંના મૌલવી લોકો અને બધા લોકો વિચાર કરવા લાગ્યા, એકનો એક દીકરો મરી ગયો, થશે શું? એટલે કોઈ કોઈક થઈ શકતું હોય અને આ બાળક જીવતું થઈ શકતું હોય તો કંઈક કરો. ત્યારે બધા મૌલવીઓને બધાને બોલાવ્યા, મૌલવી લોકોએ કંઈ જે કંઈ કરવા કર્યું પણ કશું થયું નહીં. ત્યાંના હિન્દુ લોકોએ એવું કહ્યું કે જો તમે ઈચ્છા રાખતા હોય, તમારા એક કેશવગીરી મહારાજ છે અને આ કેશવગીરી મહારાજ તમારા બાળકને જીવતું કરી આપશે. તો કે એવું ના હોય કે અમારા મૌલવી સાહેબથી ના થયું, તમારાથી થાય? કે ના, તમે ટ્રાય કરો, હું મોઢું આવે છે. તે સારું બોલાવો. તો કેશવગીરી મહારાજ આમ આરામથી વિશ્રામથી હુતા હતા પોતાના, સાધુ તો મસ્તીમાં મસ્ત હોય ને, એમને શું હોય? એટલે બોલાવવામાં કે તમે આ સ્થાનના રાજા એ તમને બોલાવે છે. કહી દઉં જાઓ, રાજાનો કોઈ હું કોઈ સેવક છું નહીં, તારા રાજાને ક્યાં કંઈ આવ મારી સાથે વાત કરી હોય તો ના પાડી દીધી. આમ સાધુ સંતો પોતાની મસ્તીમાં જ મસ્ત હોય, એટલું યાદ રાખવાનું, એમને કોઈની પડેલી જ ના હોય. પછી કોઈ વિનંતી કરી કે નહીં એવું નથી, રાજાનો એકનો એક દીકરો ગુજરી ગયો છે અને એના માટે તમે ત્યાં જાઓ તો સારું છે. અને હવે જ્યારે વિનંતી કોઈ કરી ત્યારે કે સારું ચાલો હું આવું છું, અને ત્યાં આવીને વાત કરી ત્યારે કહ્યું કે આ બધા કહે છે કે તમે સજીવન કરી શકશો, તો ભાઈ હું તો ભગવાનને વિનંતી કરું, થાય તો હરી ઈચ્છા. અને કમંડલમાંથી જલપાત્ર લીધું અને શંકર ભગવાનનું ને બ્રહ્માજીનું ને વિષ્ણુ ભગવાનનું ગણપતિનું બધાનું સ્મરણ કર્યું હતું અને અભિમંત્રી કે પાણીનું છંટકાવ કર્યો અને કહ્યું કે જો આ બધાની ભક્તિ મેં જો કરી હોય તો આ બાળકને જીવતો કરો. પાણીનો છંટકાવ કર્યો પણ બાળક કંઈ જીવતું થયું નહીં, ના થયું જીવતું, બોલો. પછી ફરી આચમણીમાં હાથમાં પાણી લીધું અને પછી એમના બધા ઈષ્ટદેવો હોય બધા અલ્લાહ ને પૈગંબર ને બધાનું નામ લીધું અને ફરી છંટકાવ કર્યો તો એ બાળક જીવતું ના થયું. એટલે બધા કહેવા લાગ્યા કે એમના કયો દમ છે નહીં આવે, ત્યારે કઈ થઈ શકે ને. રાજા તો ચિંતિત થયા. પછી રાજાએ વિનંતી કરી હજુ કઈ કઈ થઈ શકતું હોય તારે કેશવગીરી કે ચિંતા ના કરો,
આમ કેશવ ગીરીએ પોતાનું નામ લીધું અને પોતાના નામથી એ બાળક પર છંટકાવ કર્યો અને તરત બાળક જીવતું થઈ ગયું. બોલો, બધા લોકો રાજા તો એના ગુણગાન ગાવા લાગે ત્યારે બધા લોકોએ કહ્યું કે ના ના, આમાં કંઈ હોય નહીં, આ તો પોતાનું મહત્વ વધારવા માટે પહેલાં આ રીતે જૂઠું નાટક કરે છે. અને રાજાએ પણ એમ, રાજાને પણ એવું જ લાગ્યું. ત્યારે કહેવા લાગ્યા કે આ જો નાટક કરતો હોય તો પછી એને કેદખાનામાં પૂરી દેવામાં આવે, જેલમાં પૂરી દેવામાં આવે, અને કોઈએ પણ એમને કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો નથી, અને જો વ્યવહાર કરશે એને મૃત્યુદંડ આપવામાં આવશે, એને ભોજન પણ આપવાનું નથી, અને આવી એની શિક્ષા ફરમાવી દીધી. વિચાર કરો, જે રાજાના દીકરાને એને જીવતો કર્યો, એને જેલમાં પૂરી દીધો અને એને જ આ પ્રમાણે સજા કરી,